ફરી એકવાર ભારતની ધરા ધ્રુજી છે. ગત મોડી રાત્રે 6.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 105 લોકોએ જેમાં જીવ ગુમાવ્યા તો 140 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ક્યાં ક્યાં આવ્યો ભૂકંપ અને ક્યાં કેવી પરિસ્થિતિ સર્જાણી તેની વિગતે વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગતરોજ શુક્રવારે રાત્રે 11:30 કલાકે નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સમગ્ર ભારતમાં હડકંપ મચી ગયો હતો. કારણ કે આ ભૂકંપની અસર માત્ર નેપાળ જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં જોવા મળી હતી. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને બિહારની રાજધાની પટનામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે નેપાળમાં બે જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 331 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. ભૂકંપમાં અત્યાર સુધીમાં 140 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી પશ્ચિમ રૂકુમમાં 36 અને જાજરકોટમાં 105 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 141થી વધુ લોકોના મોત થયા છે. ભારતની જો વાત કરીએ તો ભારતમાં ભૂકંપની અસર જોવા મળી હતી, પરંતુ ભારતમાં ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનીના કોઈ જ અહેવાલ હજુ સુધી સામે નથી આવ્યા. મધ્યપ્રદેશના ભોપાલ, ગ્વાલિયર, જબલપુર, સતના અને રીવામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યના અગરમાલવા અને મોરેના જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ધરતીના આંચકા અનુભવાયા હતા. બિહારમાં પટના, અરા, દરભંગા, ગયા, વૈશાલી, ખાગરિયા, સિવાન, બેતિયા, બક્સર, બગાહા, નાલંદા, નવાદા સહિત 11 જિલ્લાઓમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ દરમિયાન લગભગ 1 મિનિટ સુધી ધરા ધ્રુજતી રહી હતી. આ સાથે હરિયાણાના ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો રાજધાની લખનૌ, ગાઝિયાબાદ, આગ્રા, કાસગંજ સહિત યુપીના અનેક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગાઝિયાબાદના સ્થાનિકોનું કહેવું છે કે ભૂકંપના આંચકા 15 સેકન્ડથી વધુ સમય સુધી અનુભવાયા હતા. જોકે જ્યાં જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો તે બાદ ભૂકંપ વખતના અને ભૂકંપ પછીની પરિસ્થિતિના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જોકે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ નેપાળની છે, કારણ કે ત્યાં ભૂકંપની 6.4ની તીવ્રતા નોંધાય છે. ત્યારે નેપાળના પીએમ પુષ્પકમલ દહલ પ્રચંડે 3 સુરક્ષા એજન્સીઓને બચાવ કામગીરીમાં જોડાવા સૂચના આપી દીધી છે. હાલ પણ બચાવ કામગીરી ચાલી રહી છે, અપડેટ હજી પણ મળી રહી છે. ત્યારે જાનમાલના નુકસાન અને મૃત્યુનો આંક પણ વધે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ અપડેટ જોવા માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.